બનાસકાંઠા જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ હોય તેમ દિવસે ને દિવસે ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જોકે ગતરોજ બનેલી લૂંટની ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં જ બનાસકાંઠા જિલ્લાના ડીસા ભેરડી હાઈવે ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપર બની છે. ડીસા ભેરડી હાઈવે પર આવેલ પેટ્રોલ પંપના કર્મચારી પર એક એક્ટિવા ચાલકે હુમલો કર્યો હતો. પેટ્રોલ ભર્યા બાદ કર્મચારીએ એક્ટિવા ચાલક પાસે રૂપિયા માંગ્યા હતા અને પેટ્રોલના રૂપિયા આપવાના બદલે કિરણજી વાઘેલા નામના કર્મચારી પર છરી વડે હુમલો કર્યો હતો અને હુમલો કર્યા બાદ હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો. જોકે કર્મચારી કિરણ વાઘેલાને ઈજા થતાં તાત્કાલિક સારવાર અપાઈ હતી અને પેટ્રોલ પંપ પર બનેલી સમગ્ર મારામારીની ઘટના પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ડીસા ભીલડી હાઈવે પર અવારનવાર લૂંટની તેમજ ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે.